નમસ્તે બાળ દોસ્તો ઝાલોદ તાલુકાની જયદસામા શાળા તરફથી હું ચારેલ રેણુકા આપની સમક્ષ ધોરણ ત્રણ વિષય આસપાસ પર્યાવરણ એકમ એક પૂનમે શું જોયું રજૂ કરીશ બાળ દોસ્તો તમને હું એક વાત કહું કે તમને ઘરે રહેવાનું ગમે છે કે શાળાએ આવવાનું ગમે છે એ તો સ્વાભાવિક છે દોસ્તો કે તમને ઘરે રમવાની મજા પડે એટલે તમે ઘરે રહેવાનું પસંદ કરશો પણ દોસ્તો આ રમવાની સાથે સાથે આપણે અભ્યાસની પણ જરૂર છે તો આગળના વિડીયોના માધ્યમથી આપણે વિષય ગુજરાતીના એકમમાં જોયું અને આજે આપણે જોઈશું વિષય આસપાસ પર્યાવરણ પુનમે શું જોયું તો દોસ્તો એકમની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું છું કે પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી આપણે કોને કહીશું પાલતુ પ્રાણી એટલે કે આપણે જે ઘરમાં પક્ષી પ્રાણીઓ પાળે છે એને આપણે પાલતુ પ્રાણી કહીશું અને જંગલી પ્રાણી એટલે કે જંગલમાં રહેતા પ્રાણીઓને આપણે જંગલી પ્રાણી કહીશું પાલતુ પ્રાણી જેમ કે ગાય છે ભેંસ છે બળદ છે બકરી છે બિલાડી છે કૂતરો છે આ બધા આપણે ઘરમાં પાળીએ છીએ એટલે આપણે આને પાલતુ પ્રાણી કહીશું અને જંગલી પ્રાણી જંગલી પ્રાણી એટલે કે વાઘ સિંહ પ્રાણીઓ પ્રાણીઓ જીવ જંતુઓને લગતા એકમને આપણે નિહાળીશું પૂનમે શું જોયું તો પૂનમ ઘરે હતી તે બીમાર હતી આજે પૂનમે એની માને કહ્યું કે માં આજે શાળાએ જવા દો છેલ્લા બે દિવસથી હું ઘરે છું તો હું કંટાળે ગઈ છું આ સાંભળેની માએ કહ્યું પરંતુ બેટા તો તને તો તાવ આવે છે જા બહાર ખાટલા ઉપર જઈને સુઈ જા પૂનમ બહાર ગઈ ખાટલા પર જઈ સૂઈ ગઈ અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું તે તરત જ ગાલે અડવા લાગી અરે આ શું કોણ ચરકી ગયું આ કોનું કામ હશે કબૂતરનું કે કાગડાનું આ વિચારવા લાગી અને તે ખાટલા ઉપર સૂઈ ગઈ ખાટલા પર સૂતાં સુતાં એને નજર પડી ઝાડ ઉપર તો ઝાડ ઉપર જોતાં એને નજર પડી તો ઝાડ ઉપર કેટલાક પક્ષીઓ જોવા મળે છે કાગડો છે કબૂતર છે કોયલ છે ચકલી છે આ બધા પક્ષીઓ જોવા મળે છે અને વાંદરું પણ જોવા મળે છે તો ઝાડ ઉપર આપણે જોઈશું કે કયા કયા પક્ષીઓ હતા તો ઝાડ ઉપર કાગડો કબૂતર કાબર ચકલી ખિસકોલી અને વાંદરું આટલા ઝાડ ઉપર પક્ષીઓને પ્રાણીઓ જોવા મળતા હતા હવે આપણે જોઈશું કે પૂનમે એને ગાલ ઉપર કશું પડ્યું હોય એવું લાગ્યું તેને પાંદડું લઈ અને ગાલ ઉપર ઘસવા લાગી તેને વિચાર આવ્યો કે લાવને મારું મોં ગાલ સળું થઈ ગયું છે તો હું તળાવ પર જઈને મારું મોં ધોઈ આવું ત્યાં જઈને એને જોયું તો તળાવની આજુબાજુ કેટલાક પક્ષીઓ પ્રાણીઓ જોવા મળતા હતા તો તળાવની આજુબાજુ કયા પક્ષીઓ જોવા મળતા હતા તો આપણે જોઈશું કે તળાવની આજુબાજુ ગાય છે બકરી છે ભેંસ છે આ બધા પ્રાણીઓ જોવા મળતા હતા અહીંયા જોઈ શકું શકશો મિત્રો કે ભેંસ છે ગાય છે બકરી છે ઘેટા છે આ બધા તળાવની આજુબાજુ પ્રાણીઓ જોવા મળે છે હવે આપણે જોઈશું કે પક્ષીઓના અવાજ પક્ષીઓ એટલે કે આકાશમાં ઉડી શકે એને આપણે પક્ષીઓ કહીશું પક્ષીઓના અવાજ પોપટ છે પોપટનો રંગ તમે જોયો છે મિત્રો પોપટનો રંગ પોપટી અને લીલા કલરનો હોય છે અને પોપટ મીઠું મીઠું બોલે છે કબૂતર કબૂતર પણ ઘૂ ઘૂ બોલે છે કાગડો કાગડો કા કા કરે છે આ બધા પક્ષીઓ છે કાગડો છે કબૂતર છે કાબર છે ચકલી છે ખિસકોલી છે આ પક્ષીઓ અવાજ કરે છે હવે આપણે જોઈશું કે પક્ષીઓ ઈંડા મૂકે છે તમે અહીંયા જોઈ શકો છો કે કાગડો કોયલ કબૂતર ચકલી પોપટ બતક આ બધા પક્ષીઓ ઈંડા મૂકીને એમના બચ્ચાને જન્મ આપે છે હવે આપણે જોઈશું પ્રાણીઓ પ્રાણીઓના અવાજ તો પ્રાણીઓ એટલે કે ગાય છે ગાય ગાય તો તમે બધાના ઘરે હશે મિત્રો તો ગાય એ ગાંગરે છે અને ભેંસ ભાંભરે છે હવે આપણે જોઈશું બકરી તો બકરી મે મે કરે છે કૂતરો કૂતરો ભાવ ભાવ ભસે છે હવે આપણે જોઈશું કે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓને આપણે પશુ તરીકે ઓળખીએ છે પશુ એટલે કે પ્રાણીઓ આગળ જોઈશું ભેંસ ભેંસના બચ્ચાને આપણે પાડું કહીશું ગાયના બચ્ચાને વાછરડું કહીશું બકરીના બચ્ચાને કહીશું બિલાડી બિલાડી તો તમે જોઈ છે મિત્રો કે બિલાડીના બચ્ચાને આપણે કહીશું અને બિલાડી મ્યાઉ મ્યાવ અવાજ કરે છે ઘેટાના બચ્ચાને ગાડરૂ કહીશું કૂતરો કૂતરો છે કૂતરાના બચ્ચાને આપણે ગલુડિયું કહીશું મિત્રો આ બધા પક્ષ પશુઓ તેમના બચ્ચાને જન્મ આપી શકે છે હવે આપણે જોઈશું હલનચલન હલનચલન એટલે કે માનવી રસ્તા ઉપર હલનચલન કરી શકે છે માનવી હલનચલન કરી શકે છે ખોરાકની ખોરાક મેળવી શકે છે અને રહેઠાણની પણ સુવિધા કરી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે માનવી ર ચાલવા માટે પગનો ઉપયોગ કરે છે અને પક્ષીઓ એમને પાખોનો ઉપયોગ કરે છે હવે આપણે જોઈશું જીવજંતુ જીવજંતુ કોને કહીશું કે નાના કદના હોય કદમાં નાના હોય તેવા જીવજંતુ આપણે જીવજંતુ તરીકે ઓળખીએ છીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે સાપ સાપ છે ગરોળ છે માખી છે મચ્છર છે કરળ્યો છે વંદો છે ચાંચડ છે અને વિછી છે આ બધા જીવજંતુ તરીકે ઓળખાય છે હવે આપણે જોઈશું પેટે સરકીને ચાલતા પેટથી સરકીને ચાલતા એટલે કે ઘરોળી કાચીંડો મગર અને કાચબો ઘરોળી દિવાલ ઉપર એના શરીરથી પેટે સરકીને ચાલે છે કાચીંડો ઝાડ ઉપર પણ એના પેટે સરકીને ચાલે છે મગર મગર પાણીમાં પણ એના પેટે સરકીને ચાલે છે અને કાચબો કાચબો માટીમાં અને પાણીમાં પણ પેટે સરકીને ચાલે છે હવે જોઈશું આપણે દે પાણીમાં રહેતા હોય હોય તો પાણીમાં દેડકો રહે છે તો દેડકો દેડકો કૂદકા મારે છે અને દેડકાને પાછળના પગ હોય છે એ વધારે મજબૂત હોય છે એટલે પાછળના પગથી દેડકો કૂદકા મારીને કૂદી શકે છે દે હવે આપણે જોઈશું કે દેડકાને જાળીવાળા પગ હોય છે તો મિત્રો તમને જોવા મળશે કે દેડકાને જાળીવાળા પગ હોય છે આના સહારાથી દેડકો કૂદી શકે છે અને પાણીમાં પણ સરળ રીતે તરી શકે અને ચાલી શકે છે હવે આપણે જોઈશું કે પેટથી સરકવું આપણે આગળ જોયું એ પ્રમાણે મિત્રો કે સાપ એ પેટથી સરકીને ચાલે છે ચાલવું ચાલવું એટલે કે પગનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રાણી માનવી ચાલી શકે છે હરણ હરણ દોડી શકે છે હરણની ફાળ ઝડપી હોય છે એટલે તે દોડી શકે છે ચડવું વાંદરો ઝાડ ઉપર ચડી શકે છે અને કૂદવું કૂદકા મારવું અને ઉડવું પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે અને તરવું તરવું માછલી છે મગર છે એ પાણીમાં તરી શકે છે હવે આપણે જોઈશું સ્વાધ્યાય તો મિત્રો આપણે કમમાં જોયું એ પ્રમાણે ઉડી શકે તેવા ચાલી શકે તેવા પેટે સરકીને ચાલી શકે તેવા કૂદકા મારીને ચાલી શકે તેવા અને આગળ છે પૂછડી હોય તેવા માથે સીંગડા હોય તેવા દીવાલ ઉપર ચાલી શકે તેવા અને દરમાં રહેતા હોય માળામાં રહેતા હોય ઘરમાં રહેતા હોય અને પાણીમાં રહેતા હોય આ બધાનું મિત્રો તમારે ઘરે નોટમાં અભ્યાસ કરવાનો છે અને તમારે જાતે જ નોટમાં પ્રશ્નોના જવાબ લખવાના છે આભાર